હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું ISDN અને DSL, એની આગળ જોયેલું આપણે PSTN. આ જે બધા નેટવર્ક સર્વિસીસ છે એનો યુઝ શાના માટે થાય આપણે જોયેલું. ફરીથી એકવાર જોઈ લે, PSTN આપણે જોઈ લઈએ શાના માટે, કે આપણે ખાલી વોઇસ માટે એટલે કે ટેલિફોનિકમાં આપણે કોલ કરીએ એ વોઇસ માટે જે ટેકનોલોજી જે સર્વિસ યુઝ થતી એ કઈ છે? PSTN. ત્યાર પછી ISDN હતું. ISDNની અંદર શું હતું કે વોઇસ અને ડેટા બંને માટે યુઝ થતું. ત્યાર પછી DSL આવ્યું. DSLની અંદર પણ વોઇસ અને ડેટા બંને યુઝ થાય, પણ ISDN કરતાં એની સ્પીડ, ડેટાની સ્પીડ ઘણી વધારે છે, એટલા માટે એને રિપ્લેસ કરવા માટે અત્યારે એ ચાલુ છે. હા, અત્યારે ISDN પણ યુઝ થાય છે અને DSL પણ યુઝ થાય. હવે નેક્સ્ટ છે CATV. CATVનો મીન્સ ફૂલ ફોર્મ પહેલાં જોઈ લઈએ, કેબલ ટેલિવિઝન સર્વિસીસ. CATVનું ફૂલ ફોર્મ શું છે? કેબલ ટેલિવિઝન સર્વિસ. એની પહેલાં શોર્ટમાં હું તમને કીધું CATV એટલે શું, કે આપણે ટાટા સ્કાય, એરટેલ જે આપણે ટીવીના કનેક્શન માટે જે યુઝ કરીએ છીએ ને, GTPL છે એ કેવું છે? ટોટલી વાયર્ડ બેઝ છે. જેમ GTPL, ડીશ ટીવી, એરટેલનું, ટાટા સ્કાય, એ જે છે કેવું છે? તમારા ઉપર ટેરેસ ઉપર એન્ટેના અને ત્યાંથી તમારું કેબલ કનેક્ટ કરીને ટીવીમાં તમારું કનેક્ટ થઈ જાય, એ જ ટાઈપની જે ટેકનોલોજી છે એને શું કહેવામાં આવે? CATV. હવે આપણે ડિટેલમાં સમજીએ. મેની પ્રોવાઈડર્સ ઓફર્સ કેબલ ઇન્ટરનેટ સર્વિસ ટુગેધર વિથ ટેલિવિઝન ટુ ધેર કસ્ટમર્સ ઓવર સેમ CATV લિંક. એટલે કે ઘણા પ્રોવાઈડર છે જે તમારું ટીવીમાં પણ ટેલિવિઝન કનેક્શન પણ આપે છે અને સાથે સાથે તમારું ઇન્ટરનેટ સર્વિસ પણ આપે છે. અત્યારે બેસ્ટ એક્ઝામ્પલ લઈએ જીઓ ફાઈબર. જીઓ ફાઈબરમાં તમારું ટેલિવિઝન કનેક્શન પણ આપે છે અને ઇન્ટરનેટ સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. એના માટે કઈ લિંકનો યુઝ કરે? CATV લિંક. કોમ્યુનિટી એન્ટેના ટેલિવિઝન. કોમ્યુનિટી એન્ટેના ટેલિવિઝન એટલે શું? મેં તમને કીધું એ પ્રમાણે એન્ટેનામાં તમારો ફ્રિકવન્સી ફેચ કરે અને ત્યાંથી કેબલ થ્રુ તમારા ઘરમાં કનેક્શન પ્રોવાઈડ કરે. હા, કેબલ ટેલિવિઝન સિસ્ટમ જે રિસીવ્સ ટેલિવિઝન બ્રોડકાસ્ટ બાય એન્ટેના. મેં તમને કીધું એ પ્રમાણે કે રિસીવ્સ ટેલિવિઝન બ્રોડકાસ્ટ બાય એન્ટેના એન્ડ રિલે ડેમ બાય કેબલ. એન્ટેનામાં તમારા બ્રોડકાસ્ટને રિસીવ કરે અને રિલે કેબલ થ્રુ તમારા સબસ્ક્રાઈબર એટલે કે આપણી ટીવીની અંદર કનેક્શન પ્રોવાઈડ કરે. પેઇંગ સબસ્ક્રાઈબર ઇન એરિયાઝ વેર ડાયરેક્ટ રિસેપ્શન ઇઝ આઈધર પુઅર ઓર નોટ પોસિબલ. એટલે કે જે જગ્યાએ કેબલ થ્રુ જવું પોસિબલ નહીં, ફોર એક્ઝામ્પલ હિલ સ્ટેશન છે, જે જ્યાં કેબલ દ્વારા પોસિબલ નથી, ત્યાં એ લોકો શોનો યુઝ કરે? એન્ટેનાનો યુઝ કરે. ત્યાં એન્ટેના તમારું લગાવેલું હોય છે. ફિગર્સનું સમજીએ કે ફોર એક્ઝામ્પલ હિલવાળો એરિયો છે, ત્યાં તમારું વાયર પહોંચી નહીં શકે, ત્યાં ત્યાં એન્ટેના લગાવવામાં આવે. એન્ટેના થ્રુ કેબલ તમારું કોએક્સિયલ કેબલ દોરાવે અને સ્પ્લિટર મૂકીને બધા ઘર સુધી તમારું કનેક્શન દોરાવવામાં આવે અને ટેલિવિઝનની અંદર કનેક્શન આપવામાં આવે. એને કહેવામાં આવે છે મલ્ટિપલ ટાઈપ્સ ઓફ સોરી જ્યાં પુઅર અને નોટ પોસિબલ હોય ત્યાં આ રીતે યુઝ કરવામાં આવે. કેબલ ટેલિવિઝન CATV ઇઝ અ બ્રોડકાસ્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડેટ યુઝિસ નેટવર્ક્સ ઓફ કેબલ ટુ ડિલિવર મલ્ટિપલ ટાઈપ્સ ઓફ મીડિયા સર્વિસીસ. જ્યાં આ રીતે નથી ત્યાં આ રીતની સર્વિસીસ કેબલ ટેલિવિઝન CATV બ્રોડકાસ્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો યુઝ કરવામાં આવે. હા, નેક્સ્ટ CATV કનેક્ટર. આ તમને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે CATV કનેક્ટર શું છે, અને આખી થિયરી તમે CATV આર્કિટેક્ચર કરીને પણ પૂછાઈ શકે. ટુ હુકઅપ ટેલિવિઝન ટુ CATV સર્વિસ, અ કોએક્સિયલ કેબલ મસ્ટ ટિપિકલી બી પ્લગ ઇન ટુ ટીવી. એટલે કે તમારું જે સર્વિસ યુઝ કરો CATV, તેના માટે કોએક્સિયલ કેબલ છે કમ્પલસરી ક્યાં કનેક્ટ થયેલું હોય? ટીવીની અંદર પ્લગ ઇન થયેલું હોવું જોઈએ. ધ સેમ ટાઈપ ઓફ કેબલ ઇઝ યુઝ ટુ કનેક્ટ કેબલ મોડેમ ટુ ઇન્ટરનેટ સર્વિસ. એક જે તમારો કેબલ આવે કોએક્સિયલ, એ કમ્પલસરી તમારા ટીવીની અંદર પ્લગ થયેલો હોવો જોઈએ. બીજો જે કેબલ છે એ તમારો કેબલ મોડેમની અંદર કનેક્ટ થયેલો હોય અને કેબલ મોડેમ થ્રુ તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો. ધીસ કેબલ્સ યુઝ અ સ્ટાન્ડર્ડ એપ સ્ટાઇલ કનેક્ટર. એટલે કે જે CATV કનેક્ટર છે કયા સ્ટાન્ડર્ડનું કનેક્ટર યુઝ કરે છે? એપ સ્ટાઇલ કનેક્ટર યુઝ કરો, ઓફન કોલ્ડ CATV કનેક્ટર. એપ સ્ટાઇલ કનેક્ટરમાં કહી શકીએ અને CATV કનેક્ટર પણ કહી શકીએ. ઓલ્ધો ધીસ આર ધ સેમ કનેક્ટર્સ ધેટ વેર કોમનલી યુઝડ વિથ એનાલોગ ટીવી. એટલે કે આગળ જે એનાલોગ ટીવીમાં પણ સેમ આ જ કનેક્ટરનો યુઝ થતો, કયો? એપ સ્ટાઇલ કનેક્ટરનો યુઝ થતો. બરાબર, અત્યારે પણ CATV કનેક્ટરનો યુઝ થાય છે. ફિગરમાં મેં કીધું એ પ્રમાણે
આ રીતે CATV નું નેટવર્ક હોય. બીજી ફિગર્સ જે આપણે સમજીએ કે આ સપોઝ હિલ સ્ટેશન પર તમારો એન્ટેના છે, એ કો એક્સિયલ કેબલ થ્રુ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે, અહીંયાથી ફાઈબર કેબલ થ્રુ તમારું ઓપ્ટિકલ ઇલેક્ટ્રિક કન્વર્ટરથી યુઝ કરેલું છે, અહીંયા કો એક્સિયલ કેબલ થ્રુ સ્પ્લિટર થ્રુ તમે અલગ અલગ ઘર થ્રુ તમે કનેક્શન કરી શકો. અને બીજું છે તમારું ફાઈબરથી પણ, ફાઈબર કેબલથી પણ કનેક્ટ કરી શકો, ફાઈબર ઓપ્ટિક્સ જે તમે CNમાં પણ સાંભળ્યું હશે. આ શું થયું? CATV રાખીએ તો આપણે જોયું PSTN, ISDN, DSL અને આ CATV. બરાબર, આ ચાર છે, એમાંથી એક્ઝામની અંદર બે થી ત્રણ ઓછામાં ઓછા તમને એક્ઝામમાં પૂછાશે પૂછાશે અને પૂછાશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું VPN, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. બરાબર, ઓકે, થેન્ક યુ.